ગુજરાતમાં રત્ન કલાકારો આર્થિક તંગીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવા કેટલાક રત્ન કલાકારો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે, ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જાણીએ આ ખાસ અહેવાલમાં. સુરતમાં રત્ન કલાકારો આર્થિક તંગીનો કરી રહ્યા છે સામનો. આર્થિક તંગીથી રત્ન કલાકારનું જીવન બન્યું અંધારમય. હીરા ઉદ્યોગમાં મંડીથી રત્ન કલાકારો મુકાયા મુશ્કેલીમાં. રોજગારી ન મળતા રત્ન કલાકારોએ બદલ્યો વ્યવસાય, પરિવારનું ગુજરાન ચલાવવા અન્ય વ્યવસાય તરફ વળ્યા. રત્ન કલાકારો શાકભાજી સહિતની વસ્તુ વેચવા મજબૂર બન્યા. હીરા ઉદ્યોગમાં મંડીનો માહોલ દૂર કરવા સરકારને કરી અપીલ. સુરત શહેરમાં હીરા ઉદ્યોગને ચમક આપનાર ખુદ રત્ન કલાકારનું જીવન અંધકારમય બન્યું છે. રોજગારી ન મળતા કેટલાક રત્ન કલાકારો પોતાનો વ્યવસાય બદલવા માટે મજબૂર બન્યા છે. કોઈ સૂપ વેચી રહ્યું છે તો કોઈ શાકભાજી સહિતની અનેક વસ્તુઓ વેચી રહ્યું છે, ત્યારે હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીના કારણે અનેક પરિવારો રસ્તા ઉપર આવી ગયા છે. આવી પરિસ્થિતિમાં કેટલાક કારીગરો આત્મહત્યા તરફ પણ વળ્યા છે, તો કેટલાક પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા અન્ય વ્યવસાય તરફ પણ વળ્યા છે. હું સુરતમાં 22 વર્ષ થયા રહું છું અને રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. હવે આ દિવાળી પછી કામ નથી મળતું, એટલે આપણે મારે ઘૂઘરાની એક નાનું એવું સેટઅપ ચાલુ કર્યું છે. અત્યારે હવે છેલ્લે 2 મહિના થયા, 3-3 રજા આવતી અને દિવસમાં પણ કામ મળતું નહીં, અને પછી 15,000-10,000 નું કામ થતું, એટલે મને એમ થયું કે ચાલો હવે આપણે પોતાનો ધંધો ચાલુ કરવો પડશે. અને અત્યારે રશિયા અને યુક્રેનના યુદ્ધના હિસાબે સુરતના હીરા ઉદ્યોગમાં ફૂલ મંદી છે. પેલા ડાયમંડમાં હતો તો એમાં પેલો પૂરું કામ નહીં થતું હતું, તો ઘર ખરસ નહીં નીકળતો હતો, તો મેં કીધું કે ચાલો કાંઈ આમાં ઘર નહીં પહોંચાય, ગામડે જવું પડશે, અથવા તો કંઈ અવળો વિચાર આવે, એના કરતાં મેં કીધું આપણે પોતાનો કંઈ બિઝનેસ ચાલુ કરીએ. એમ કરીને પછી મેં સૌરાષ્ટ્રમાંથી શાકભાજી મંગાવવાનું ચાલુ કર્યું અને અહીંયા વેચું છું. હાલે છે, અમારા ઘર ખરસ નીકળી જાય છે અને થોડી ઘણી બચત પણ થાય છે. એ ભાઈ રત્ન કલાકાર હતા, એટલે અરે રોજગાર નથી મળતો, એના હિસાબથી એણે આ બિઝનેસ ચાલુ કર્યો છે શાકભાજીનો. ને એમાં રોજગારી ન મળતા એટલે આમાં સારું એવું ઘર ચાલે એવું ઇન્કમ છે. શહેરમાં હીરાની કંપનીઓ ધમધમે છે, પરંતુ રત્ન કલાકારોના કહેવા પ્રમાણે હીરા ઘસવાના સમય એટલે કે કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે, તો સાથે જ અઠવાડિયામાં 3-3 રજાઓ આવતી હોવાથી રત્ન કલાકારોને પૂરતો પગાર ન મળતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. હીરા ઘસતો છું હું, પણ દાડેથી સેલરી ઘટતી જાય, 2,000-5,000 ઘટતી જાય, તો પછી એમાં કેટલું ટકી રહી આપણે, એના માટે મેં સૂપ હાઉસ ચાલુ કર્યું, રત્ન કલાકાર સૂપ હાઉસ. હસબન્ડને હીરામાં બહુ જ મંદી ચાલતી હતી, કામ ઓછું થાય છે, એના કારણે આ વસ્તુ કરવી પડી અમારે, આ વ્યવસાય ચાલુ કરવો પડ્યો, એના માટે આ બધું કર્યું. ઘરની પરિસ્થિતિ કેવી? ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, હીરાના મંદીના કારણે બહુ જ ખરાબ ચાલતી છે અત્યારે. અમારું ઘરનું ગુજરાન ચલાવવા માટે અમે આગળ આ પગલું ભર્યું છે. હીરામાં ખૂબ જ મંદી છે, આપ સૌ જાણો છો, જેથી લઈ આજે રત્ન કલાકાર ખૂબ દુઃખી છે. અને એમાં ઘણા બધા રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે, પણ રાકેશભાઈએ ખૂબ જ એક પ્રેરણારૂપ કામ કર્યું છે. આજે આ મંદીના સમયમાં પોતાના સહપરિવાર સાથે સૂપની લારી ચાલુ કરી અને રત્ન કલાકારોને તેમજ સમાજને ખૂબ જ સારો સંદેશ આપી રહ્યા છે. સુરતમાં મોટાભાગના રત્ન કલાકારો હાલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. પૂરતો પગાર ન મળતા રત્ન કલાકારોને જીવન નિર્વાહ કરવું ખૂબ જ અઘરું પડી રહ્યું છે, ત્યારે સરકાર આ મામલે અંગત રસ દાખવે અને હીરા ઉદ્યોગમાં મંડીનો માહોલ દૂર થાય તેવી તમામ લોકો સરકારને અપીલ કરી છે. રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત.